નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇન્દ્રજીતસિંહ ગોહિલ આજે આપણે ધોરણ દસના વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના પાઠ પાંચ ચેપી અને બિનચેપી રોગ વિશે જાણકારી મેળવશું ચેપી શબ્દ જાણીતો હોય છે એક વ્યક્તિ કોઈ રોગથી પીડાતી હોય તેના સંસર્ગમાં આવનાર બીજી વ્યક્તિને તે તે જ રોગ થાય છે તો તેને તે રોગનો ચેપ લાગ્યો કહેવાય જીવાણુ વિષાણુ તથા ફૂગથી થતા રોગો ચેપી હોઈ શકે છે રોગી માણસના શરીરમાંથી કરોડો વિષાણુઓ કોઈક માર્ગે અન્ય પ્રાણીઓના શરીરમાં પહોંચી જઈ તેઓમાં રોગ પેદા કરે છે આ પ્રમાણે આ વિષાણુઓ હવા અથવા ધૂળના માધ્યમથી પાણી દૂધ કે આહાર દ્વારા પ્રાણીઓ કે કીટકોના ડંસ દ્વારા રોગીઓના પ્રત્યક્ષ સંપર્ક દ્વારા કે રોગવાહક લોકોના શ્વાસોશ્વાસ અથવા મળમૂત્ર દ્વારા માનવ શરીરમાં પ્રવેશીને રોગ પેદા કરે છે જ્યારે એક પ્રાણીથી બીજા પ્રાણી સુધી વિષાણુ મારફતે રોગનો ફેલાવો થાય ત્યારે તે રોગને આપણે ચેપી રોગ કહીએ છીએ એક સાથે અનેક માણસોને જ્યારે અમુક રોગનો ચેપ લાગુ પડે ત્યારે રોગચાળો ફાટી નીકળ્યો એમ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં આપણે આ રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ કોરોના વાયરસના રૂપમાં આમાં દરેક વિદ્યાર્થી મિત્રો પોતે પણ તકેદારી રાખવાની છે અને પોતાના કુટુંબની પણ તકેદારી રાખવાની છે અને બને એટલા જલ્દી આપણે આ રોગમાંથી બહાર નીકળી નીકળીએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આગળ જોશું શરદી ઇન્ફ્લુએન્જા ન્યુમોનિયા ફેફસાનો ક્ષય કમળો કોલેરા ટાઈફોઇડ મોટી ઉધરસ ટેફથેરિયા ઓરી અછબડા રક્તપીત એડ્સ વાળો મરડો વગેરે ચેપી રોગ છે ચેપી રોગના જંતુઓ અને જંતુવાહક જંતુ તે અતિ સૂક્ષ્મ સજીવ પદાર્થ છે તેમાંના કેટલાક પ્રાણીના વર્ગમાં અને કેટલાક વનસ્પતિના વર્ગમાં આવે છે જે જંતુ માનવ શરીર ઉપર કે શરીરમાં રહેઠાણ કરી રોગ ઉત્પન્ન કરે છે તેને પરોપજીવી જંતુ કહે છે મલેરિયા પ્લેગ કોલેરા દરાજ વગેરે કેટલાક રોગ વિષાણુઓ શરીરમાં પ્રવેશ થવાથી થાય છે મેલેરિયાના વિષાણુ જેવા કેટલાક જંતુ પ્રાણી વર્ગમાંના હોય તેમને પ્રોટો એટલે આદિ વિષાણુ કહે છે બેક્ટેરિયા જીવાણુ વનસ્પતિ વર્ગના છે આ વિષાણુ જુદા જુદા આકારના હોય છે વિષાણુઓ એ પ્રાણી નથી પરંતુ એક સ્થાનેથી બીજે સ્થાને ઉડતી વનસ્પતિ છે જેમ કે ફૂગ એ ઝીણા તાંતણાવાળી વનસ્પતિ છે ફૂગ જામ્યા બાદ થોડા દિવસે તેના પર કાળી છાંટ જેવી રજ પેદા થાય છે જે હવામાં આમ તેમ ઉડી જાય છે અને ખોરાક અથવા બીજી યોગ્ય વસ્તુઓ પર પડતા જ ફરી ફૂગ વધવા માંડે છે માનવ શરીરમાં પ્રવેશી તે વૃદ્ધિ કરે છે અને માનવને રોગી બનાવે છે જો કે કેટલાક વિષાણુઓ માનવને ઉપયોગી પણ હોય છે દાખલા તરીકે દૂધમાંથી દહીં ખાસ પ્રકારના વિષાણુઓ જ બનાવે છે ઢોકળાના લોટમાં આથો ચડાવનાર પિષ્ટ નામના સૂક્ષ્મ વિષાણુ જ છે ખાંડમાંથી મધ્યાર્ક પણ એક જાતના વિષાણુની મદદથી જ થાય છે આપણા શરીરમાં રોગના વિષાણુઓ કયા કયા માર્ગે દાખલ થાય છે તે વિશે આપણે જાણીશું એક છે હવા મારફતે કેટલાક વિષાણુઓ હવા અથવા હવામાંથી ધૂળ સાથે ફેફસામાં જાય છે દાખલા તરીકે ઇન્ફ્લુએન્ઝા ક્ષય ખાંસી વગેરેના વિષાણુ બીજું છે ખોરાકી પાણી ખોરાક પાણી કે દૂધ મારફતે રોગ ફેલાઈ શકે છે દૂષિત પાણી પીવાથી કે ખોરાક ખાવાથી કેટલાક વિષાણુ આપણા શરીરમાં દાખલ થાય છે દાખલા તરીકે કોલેરા ટાઈફોઈડ ઝાડા કરમિયા મરડો વગેરેના વિષાણુ ત્રીજું છે સીધા સ્પર્શ મારફતે ખસ દાદર ખરજવું રક્તપિત્ત શીતળા ઓરી અછબડા જેવા રોગો રોગી વ્યક્તિના સીધા સ્પર્શ કે સંપર્કને કારણે ફેલાય છે આવા રોગને સ્પર્શજન્ય રોગ કહે છે ચોથું પ્રાણીઓ કે જીવજંતુઓ મારફતે કેટલાક વિષાણુઓ શરીરમાં સીધા દાખલ થતા નથી પ્રથમ બીજા પ્રાણીઓ પ્રાણીનો આશ્રય લે છે અને તેમના મારફત આપણા શરીરમાં પ્રવેશ કરે છે દાખલા તરીકે મલેરિયાના વિષાણુ પ્રથમ મચ્છરના પેટમાં હોય છે અને મચ્છર આપણને કરડે ત્યારે ચામડી મારફત જંતુ આપણા શરીરમાં દાખલ થાય છે ચાચળ મારફત પણ આ પ્રમાણે જ રોગનો ફેલાવો થાય છે હડકાયા કૂતરા મારફતે હડકવાના રોગ ફેલાય છે માખી જેવા પ્રાણીના પગ પાંખ અને બીજા ભાગને ચોટીને કેટલાક વિષાણુ એક જગ્યાએથી બી જગ્યાએ જાય છે અને ખોરાકને દૂષિત કરે છે પાંચ ચામડીના ઘાવ મારફતે ચામડી આપણા શરીરમાં પ્રવેશતા વિષાણુઓ સામે આવરણનું કાર્ય કરે છે પરંતુ કેટલીકવાર ચામડીના ઘાવથી રોગના વિષાણુઓ શરીરમાં પ્રવેશે છે દાખલા તરીકે એન્થ્રેક્સ અને સ ધનુરવાના વિષાણુઓ છ જન્નેન્દ્રિયો મારફતે જન્નેન્દ્રિયો મારફતે એકબીજાના શરીરમાં પ્રવેશતા ચેપી રોગો જાતીય રોગ કે ગુપ્ત રોગના નામે ઓળખાય છે દાખલા તરીકે સિફિલિસ કેલેમિડિયા ગોનોરિયા રોગના વાહક કેટલાક માણસો એવા હોય છે કે તેમના શરીરમાં વિશિષ્ટ રોગના વિષાણુઓ હોય છે પરંતુ તેમના લોહીમાં આ વિષાણુઓ સામે ઝઝુમવાની શક્તિ હોવાથી તેમને એ રોગ લાગુ પડતો નથી જોકે તેના શરીરના વિષાણુ બીજાના શરીરમાં જાય તો તેમને રોગ થઈ શકે છે આવા વિષાણુવાહક કે રોગવાહક રોગી વ્યક્તિને હાનિ પહોંચાડી શકે છે ડિફ્થેરિયા આંત્રજ્વર વગેરે રોગના વાહક મારફતે ફેલાય છે એવી જ રીતે એકાદ રોગમાંથી માણસ મુક્ત થાય ત્યારે કેટલાક દિવસ સુધી તે વિષાણુ વાહક હોય છે એટલે તેનો રોગ બીજાને લાગુ પડી શકે બીજા મિત્રો પર્યાવરણથી ચેપી રોગના ફેલાવો અને નિયંત્રણની ભૂમિકા વિશે આપણે સમજશું બંધિયાર જગ્યા અંધારા ભેજવાળા ઘરો સડેલા ફળો કોહવાતા ખોરાક અને શાકભાજી વગેરે જુદા જુદા જંતુઓનું ઉત્પત્તિ સ્થાન છે આવા પર્યાવરણમાં વિષાણુઓની વૃદ્ધિ ઝડપથી થાય છે એકના બે બેના ચાર ચારના આઠ એ પ્રમાણે વધતા વધતા થોડા સમયમાં અસંખ્ય જંતુ પેદા થાય છે સૂર્યપ્રકાશ અને ખુલ્લી હવા વિષાણુનો નાશ કરે છે તેથી આપણે ભરપૂર સૂર્યપ્રકાશ અને ખુલ્લા હવા સ્થળે નિવાસ કરવો જોઈએ આવું પર્યાવરણ વિષાણુને નિયંત્રણમાં રાખે છે વિષાણુનો નાશ કરે છે પર્યાવરણથી ફેલાતા ચેપી રોગ વિશે જાણ્યા બાદ રોગના પ્રકારો વિશે આપણે સમજશું રોગને બે પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય છે

સંક્રમણમાં આવવાથી મળવાથી આપણને પણ તે રોગ લાગુ પડી શકે છે એટલે સાવચેતી રાખવાની ખાસ જરૂર છે તેની ઉત્પત્તિ જીવાણુ વિષાણુ ફૂગ પરોપજીવ જેવા નાના કે સૂક્ષ્મજીવ વડે થાય છે બીજો પ્રકાર છે બિનચેપી રોગો નિર્જીવ પરિબળો બાહ્ય કે આંતરિક ના વધારા કે ઉણપની અસર જન્મજાત ખોડ ખામી કે અકસ્માત વગેરેને કારણે ઉભી થતી શારીરિક અથવા માનસિક વ્યાધિઓને બિનચેપી રોગ કહે છે રોગના પ્રકાર વિશે જાણ્યા બાદ ચેપી રોગ સામે આપણે કેવી રીતે બચી શકીએ શારીરિક સંરક્ષણ કેવી રીતે કરી શકીએ તેના વિશે આપણે માહિતી મેળવશું વાતાવરણીય સ્વાસ્થ્ય સામે ચેપી રોગ સામેના રક્ષણ માટે શારીરિક સંરક્ષણ મહત્વનું પગલું છે ચેપી રોગો સામે શારીરિક સંરક્ષણ બે સ્તરે મેળવી શકાય છે એક બાહ્ય સંરક્ષણ એટલે કે રોગ સંરક્ષણ કવચ અને બીજું છે આંતરિક સંરક્ષણ એટલે કે રોગ પ્રતિકારક કવચ એમાં એક બાહ્ય સંરક્ષણ એમાં રોગ સંરક્ષણ કવચ સામાન્ય રીતે મોટા ભાગના ચેપી રોગો પાણી ખોરાક હવા માખી કીટકો જેવા વાહકો દ્વારા ફેલાય છે જો રોગકારક વિષાણુ અને તેમના ફેલાવતા વાહકો વચ્ચેના સંપર્કને અટકાવતું એક કવચ રચીએ તો તે ચેપી રોગો સામેના શારીરિક સંરક્ષણનું પહેલું પગથિયું છે જેવી રીતે હાલમાં આપણે કોરોના વાયરસથી બચવા માટે આપણે એક વ્યક્તિના બીજા વ્યક્તિ સાથેના સંપર્કની ચેન તોડવાની છે એ જ રીતે જે એ જ રીતે આપણે એનાથી બચી શકીએ છીએ એની માટેના જે ઉપાયો છે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું આ બધી તકેદારી જે રાખવાની છે એના માધ્યમથી આપણે આવા ચેપી રોગોથી બચી શકીએ છીએ ક્ષમતા રોગધારક શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પર રોગ સામેના રક્ષણનો આધાર રહે છે રોગ પ્રતિકારક ક્ષમતા મૂળભૂત રીતે બે પ્રકારની હોય છે એક પ્રાકૃતિક એટલે કે કુદરતી અને બીજી છે પ્રાપ્ય કુદરતી રોગ નિરોધક શક્તિમાં માનવ શરીરમાં હવા ખોરાક કે પાણી દ્વારા અનેક પ્રકારના પ્રવેશતા હોય છે આપણા રુધિરમાં રોગના જંતુઓ પ્રવેશે તેની સાથે જ તેમના ઉપર રુધિરમાંના શ્વેતકણો હુમલો કરે છે આ શ્વેતકણો રોગના જીવાણુને ઘેરી લઈને પોતાના શરીરમાં દાખલ કરી મારી નાખે છે આ ઉપરાંત આપણા રુધિરમાંના રોગના વિષાણુઓએ પેદા કરેલા વિષના મારણ તરીકે પ્રતિ વિષ વિષ ઉત્પન્ન થાય છે આ રીતે શ્વેત કણો તેમજ પ્રતિ વિષ ને લીધે શરીરમાંના રોગના જંતુઓનો નાશ થાય છે તેથી આપણે તે રોગ આપણને તે રોગ થતો નથી રોગ સામે જજુમવાની કે તેનો પ્રતિકાર કરવાની આપણી આ પ્રકારની શક્તિને કુદરતી પ્રતિરક્ષા શક્તિ કહે છે ચોથું છે પ્રાપ્ય પ્રતિરક્ષા શક્તિ એકવાર શીતળા થાય ત્યારબાદ બીજી વાર આ રોગ થતો નથી એનું કારણ એ છે કે વ્યક્તિના શરીરમાં રોગ પ્રતિબંધક શક્તિ એટલી બધી પેદા થઈ જતી હોય છે કે શીતળાના વિષાણુઓ માનવ શરીરમાં સફળતા પ્રાપ્ત કરી શકતા નથી આ પ્રકારના વિષાણુનો નાશ કરવાની શક્તિ આપણા રુધિરને લાંબા સમય માટે પ્રાપ્ત થઈ જાય છે આથી આપણને આ રોગ થતો નથી એને શીખેલી કે પ્રાપ્ત પ્રતિરક્ષા શક્તિ કહે છે દાખલા તરીકે શીતળાની રસી દ્વારા શીતળા શીતળાના જ વિષાણુઓ માનવ શરીરમાં દાખલ કરીએ છીએ અને તે રીતે રુધિરને શીતળાના વિષાણુઓનો પ્રતિકાર કરતા શીખવીએ છીએ આ રીતે રુધિર તે રોગ માટે પ્રતિરક્ષા કે રોગ પ્રતિરક્ષા શક્તિ પ્રાપ્ત કરે છે તેથી આ રોગ માનવને થતો નથી ચેપી રોગના ફેલાવાની રાહ ન જોતા પ્રતિબંધક રસી મુકાવવી અને પોતાની રોગ પ્રતિબંધક શક્તિ વધારવી જોઈએ પ્રાકૃતિકની સરખામણીમાં આ પ્રાપ્ય રોગ પ્રતિકારક ક્ષમતા ખૂબ જ અગત્યની છે પાંચમું રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ વિદ્યાર્થી મિત્રો રોગ નિયંત્રણ માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ જરૂરી છે રોગ થાય પછી તેનો ઉપચાર કરવો તેને બદલે રોગનું આગમન ન થાય તેવો ઉપચાર રોગના અટકાવ માટે જરૂરી છે વહેલું નિદાન વહેલું ઉપચાર રોગ નિયંત્રણ માટે સારું પરિણામ લાવે છે સ્વાસ્થ્યની જાળવણી માટે નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ જરૂરી છે ખાસ કરીને બિનચેપી રોગમાં નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ ખૂબ જ ઉપયોગી નીવડે છે સરકારે શાળાઓમાં રોગ પરીક્ષણ નિદાન ઉપચારના કાર્યક્રમો નિયમિત રીતે યોજાય તેવી વ્યવસ્થા કરીએ છે બાળકોના હેલ્થ કાર્ડ પણ તૈયાર કરવામાં અને નિભાવવામાં આવે છે સામાન્ય રોગનો ઉપચાર યોગ્ય જરૂરી દવા જરૂર જણાય રસીકરણ જેવી સુવિધા શાળાઓમાં જ બાળકોને પૂરી પાડવામાં આવે છે કેટલાક રોગ માટે બાળકને હોસ્પિટલમાં દાખલ કરીને સારવારની જરૂર હોય તો વાલીઓના સહકારથી સરકારશ્રી દ્વારા આ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે બાળકોને દ્રષ્ટિની ખામી હોય પણ નિદાન કરાવેલ ન હોય વાલીઓ ઉપચાર કરાવતા નથી અથવા શાળા અભ્યાસ દરમિયાન પણ બાળકોમાં દ્રષ્ટિની ખામી સર્જાતી હોય ત્યારે નિયમિત પરીક્ષણ દ્વારા આંખોને વધુ નુકસાન પહોંચે તે પહેલા જ તે અંગેની સારવાર કરાવી શકાય છે એ જ રીતે રુધિરમાં ફિકાસ એટલે કે એનેમિયા વિટામિન એની ખામી દાંતોની ખામી ફ્લોરોસિસની તકલીફ કાનની રસી જેવી જેવી બાળકો અને તરુણોની બીમારીઓનો નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ દ્વારા જ નિદાન કરી તુરંત ઈલાજ કરી શકાય છે ફ્રોટ કે વરિષ્ઠ નાગરિકોમાં જોવા મળતા રુધિરના ઊંચા દબાણ ડાયાબિટીસ હૃદયના રોગ કે કેન્સર જેવી બીમારીમાં તો નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણનું મહત્ત્વ અત્યંત વધી જાય છે કારણ કે કેટલાક લોકો રોગો શારીરિક તકલીફ જન્માવ્યા સિવાય શરીરની અંદર વકરતા હોય છે અને તેના દ્વારા શારીરિક તકલીફો જન્મે ત્યાં સુધીમાં શરીરની અંદર તેમણે નિવાસ કરી ઘણું નુકસાન પહોંચાડી દીધું હોય છે આવા છુપા રોગનું નિયમિત સ્વાસ્થ્ય પરીક્ષણ કરી જેટલું વહેલું નિદાન કરી શકાય તેટલું સારવારનું પરિણામ સારું આવી શકે છે નંબર છ રસીકરણ કાર્યક્રમ અને બુસ્ટર ડોઝ વિદ્યાર્થી મિત્રો આપણે સરકાર દ્વારા રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જે આપ સૌ જાણો એના વિશેની થોડી સમજૂતી મેળવશું શરીરમાં રોગનો પ્રતિકાર કરવાની માણસની કુદરતી શક્તિ હંમેશા રોગ થતો અટકાવી શકે એમ નથી કેટલાક જંતુ અને તેનાથી ઉત્પન્ન થનારા ઝેર એટલા બળવાન હોય છે કે તંદુરસ્ત માણસ પણ તેનો ભોગ બને છે આવા જંતુના પ્રતિકાર કરવા માટે માણસની પ્રતિકાર શક્તિ વધારવી જોઈએ આ માટે વિશિષ્ટ રોગના જંતુને કૃત્રિમ ઉપાયથી ઉછેરીને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે વેક્સિનમાં મરેલા વિષાણુ અને તેમનું ઝેર રહે છે વેક્સિન ઇન્જેક્શન દ્વારા શરીરમાં ભોંકી દાખલ કરાય છે આ ક્રિયાને રસી મૂકવી કે ઇનોક્યુલેશન કહે છે રસી મૂક્યા પછી અંદર દાખલ થયેલા મૃત વિષાણુઓનો નાશ કરવા માટે રુધિરમાંના શ્વેતકણ તેમના પર હુમલો કરે છે આથી શ્વેતકણોને વિશિષ્ટ વિષાણુ સામે લડવાની ટેવ પડે છે તેમજ વિષાણુના વિષની સામે રુધિરમાં પ્રતિવિષ તૈયાર થઈ વિશિષ્ટ રોગની સામે ઝંઝુમવાની શક્તિ પ્રાપ્ત કરે છે પરંતુ દરેક રોગ સામે રસી ઉપલબ્ધ નથી આપણા દેશમાં છ મોટા રોગ માટે રસીકરણનો કાર્યક્રમ આરોગ્ય વિભાગ દ્વારા યોજવામાં આવે છે આ રસી બાળકના જન્મથી એક વર્ષ સુધી આપવામાં આવે છે પણ તેમાંથી કેટલીક રસીઓ એક વર્ષ બાદ પણ આપવી પડે છે આ વધારાના ડોઝને બૂસ્ટર ડોઝ કહેવાય છે આ ઉપરાંત રસીકરણ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં માતાને ગર્ભાવસ્થા દરમિયાન પણ રસી આપવામાં આવે છે આ રસીનું નામ તે કયા રોગ સામે રક્ષણ આપે વગેરેની વિગતો આપણે જોઈશું બાળકોમાં રસીકરણ રસીનું નામ છે બીસીજી ક્ષય રોગની સામે રક્ષણ આપે છે એને આપવાનો સમય છે જન્મ બાદ બીજા દિવસે અથવા દોઢ મહિને રસી ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે રસીનું નામ છે ટીડીપી એટલે કે ત્રિગુણી જે ડિફ્ટેરિયા કાળી ખાંસી અને ધનુર સામે રક્ષણ આપે છે જે જન્મ બાદ જે દોઢ મહિને પ્રથમ ડોઝ અઢી મહિને બીજો ડોઝ સાડા ત્રણ મહિને ત્રીજો ડોઝ આપવામાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે ત્રીજી રસી છે ઓપીવી જે બાળ લકવા સામે એટલે કે પોલિયો સામે રક્ષણ આપે છે જે ટીપા દ્વારા મોઢામાં આપવામાં આવે છે ત્રીજી ઓરી જે નવ મહિને આપવામાં આવે છે એ ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતી હોય છે બૂસ્ટર ડોઝ પહેલો બૂસ્ટર ડોઝ રસી છે ડીપીટી ત્રિગુણી જે ડિફતેરિયા કાળી ખાંસી ધનુર સામે રક્ષણ આપે છે જે દોઢથી બે વર્ષની ઉંમરે આપવામાં આવે છે જે ઇન્જેક્શનના માધ્યમથી અપાય છે ઓપીવી જે બાળ લખવા સામે રક્ષણ આપે છે અને જે મોઢામાં ટીપા દ્વારા આપવામાં આવે છે બીજો બૂસ્ટર ડોઝ જેમાં ડીટી દ્વિગુણી જે ડિફ્થેરિયા અને ધનુર સામે રક્ષણ આપે છે જે પાંચથી છ વર્ષની ઉંમરે આપવામાં આવે છે જે ઇન્જેક્શનના માધ્યમથી બાળકોને આપવામાં આવે છે બીજા બૂસ્ટર ડોઝમાં ઓપીવી ઓપીવી ફરી બાળ લખવા સામે રક્ષણ આપ માટે આપવામાં આવે છે જે મોડેથી ટીપા દ્વારા આપવામાં આવે છે ત્રીજો બૂસ્ટર ડોઝ ટીટી ટીટનેસ એટલે કે જે ધનુર સામે રક્ષણ આપે છે જે આપવાનો સમય છે દસથી સોળ વર્ષની ઉંમરનો અને જે ઇન્જેક્શનના માધ્યમથી આપવામાં આવે છે ગર્ભવતી માતાનું રસીકરણ જેમાં રસી છે ટીટી ધનુ ટીટનેસ જે ધનુર સામે રક્ષણ આપે છે જેનો સમયગાળો છે ગર્ભાવસ્થામાં સોળ અઠવાડિયા પછી ઇન્જેક્શનના માધ્યમ દ્વારા આપવામાં આવે છે બીજી છે ટીટી ફરીવાર ટીટનેસનો બૂસ્ટર ડોઝ ધનુર સામે રક્ષણ માટે પ્રથમ ડોઝના મહિના બાદ આપવામાં આવે છે માધ્યમ દ્વારા આપવામાં આવે છે અને વિશ્વમાં રસીકરણ મારફતે આપણે આ રોગ પૃથ્વી પરથી નેસ્તનાબૂદ કરી એક ઇતિહાસ સર્જ્યો છે એ જ પ્રમાણે બાળ લકવાના સાર્વત્રિક રસીકરણ મારફતે પૃથ્વી પરથી આ રોગ અને તેના રોગકારક જંતુઓને કરવાના સદન પ્રયત્નો ચાલી રહ્યા છે હાલ આપણે તે સિદ્ધિની અત્યંત નજીક પહોંચી ચૂક્યા છીએ પલ્સ પોલિયોના વધારાના રસીકરણના ડોઝ મારફતે બહુ જલ્દી ફરી એકવાર એક રોગ નાબૂદ કરવાનો ઇતિહાસ રચી શકશો પ્રવર્તમાન ભારતમાં મૃત્યુદર ભારત સરકારના સ્વાસ્થ્ય ક્ષેત્રના સુધારણાના કાર્યક્રમોને હકારાત્મક પ્રતિસાદ મળ્યા મળ્યો છે લોકો પણ સ્વાસ્થ્ય સુધારવા માટે જાગૃત થયા છે માનવીના સ્વાસ્થ્યમાં સુધારા ચેપી રોગોથી બચવાના ઉપાય ઋતુ અનુસાર ફેલાતા રોગોને અટકાવવાનો ઉપાય અત્યાધુનિક આરોગ્ય ટેકનોલોજીના ઉપયોગથી મૃત્યુદર ઘટાડવાની ઘટાડવામાં સફળતા મળી છે ચિકિત્સા મહાવિદ્યાલયોની સેવાઓમાં વધેલા અસંતુલનને ડામવા માટે પંચવર્ષીય યોજનામાં વડાપ્રધાન આરોગ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે તે હેઠળ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એમ્સ નવી દિલ્હીના સ્તરે છ કેન્દ્ર કેન્દ્રો રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા અન્ય રાજ્યમાં આવેલા કેન્દ્રોનો દરજ્જો વધારી તેમને એમ્સના સ્તરે બનાવવાની યોજના છે વિવિધ રોગો સામે ભારતમાં મૃત્યુદર જોઈએ તો મૃત્યુના દર ટકામાં બે હજાર એક આઠ પોઈન્ટ ચોતેર ટકા બે હજાર બે छइट बासठ टका बेहजार आठ पॉइंट पचास टका बेहजार चार आठ पॉइंट आड़तीस टका बेहजार पांच आठ पॉइंट अठावीस टका बेहजार छ आठ पॉइंट अठार टकाज़ार सात छइंट अठावन टका बेहार आठ छइंट चालीस टका बेहजार नौ आठ पॉइंट तेवीस टका बेहजार दस सात पॉइंट त्रेपन टका बेहजार अगियार सात पॉइंट इट्योतेर टका बेहजार बार सात पॉइंट

બે હજાર અગિયાર બારમાં આ દર સરાસરી સાત પોઈન્ટ પિસ્તાળીસ ટકા રહેલ છે મિત્રો વર્તમાન ભારતમાં મૃત્યુદર વિશે સમજૂતી મેળવ્યા બાદ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમો અંગે આપણે આવતા પીરિયડમાં જાણકારી મેળવશું ત્યાં સુધી આ લિસન એકવાર વાંચવાનો પ્રયત્ન કરશું ધન્યવાદ